अमृत धारा छठी तुलसी दया नव छांडीए। एक नगर में धन प्रसाद नामे ब्राह्मण रहते हो। नाम तो एनु रूड़ू रूपाड़ू हतु, पण नाम प्रमाणे गुण न मळे। धन थी दुखी हतो ने वस्तार जाजो हतो। बधानु पूरु करता ब्राह्मण ने नव नेजा थता हता। क्यारेक तेने सीधुं न मळतुं अने कंई काम पण न मळतुं। त्यारे घरमां नाना मोटा सर्वे ने भूखे टीचावुं पड़तुं हतुं अने बाळको तो रड़ा रड़ करीने गाम गजवी मुकता। જ્યારે બ્રાહ્મણને લાગ્યું કે હવે પોતે ઘરનું ગુજરાન ચલાવી શકે તેમ નથી, ત્યારે કંટાળીને તે જંગલમાં જતો રહ્યો. જંગલમાં એક મહાત્માની ઝૂંપડી હતી, ત્યાં વિસામો ખાવા તે રોકાયો. મહાત્માએ તેને ખાવાનું આપ્યું અને ઠંડુ પાણી પીવડાવ્યું. પછી પૂછ્યું, ભાઈ તમે બ્રાહ્મણ લાગો છો, પરંતુ મહાદુખી દુઃખથી ઘેરાઈ ગયા હો એવું એમ તમારા મોઢું જોતા લાગે છે, તો તમે મને તમારી હકીકત કહો, મારાથી બનશે તે મદદ તમને કરીશ. બ્રાહ્મણે પોતાના નિર્ધનપણાની તેમજ બોડા વસ્તારની વાત મહાત્માને કહી અને તેને પોતે સંસારથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહ્યો છે એ પણ જણાવ્યું. મહાત્માએ તેને આશ્વાસન આપતા કહ્યું, તમે વિપ્રદેવ થઈને કેવી વાત કરો છો? આત્મહત્યા એ તો અઘોર પાપ છે અને જીવનની દોરી ટૂંકાવવાનો અધિકાર પ્રભુ સિવાય કોઈને નથી. દેવોને પણ દુર્લભ એવો આ માનવ દેહ હું વેડફી નાખવા માટે છે? માનવીએ નિરાશ થવું ન જોઈએ. કાળા માથાનો માનવી ધારે તો ધારે તે કરી શકે છે. માનવી પ્રબળ પુરુષાર્થને પ્રભુ ભક્તિ કરે તો રિદ્ધિ સિદ્ધિ તેના ચરણોમાં આડોટે છે. માટે ધીરજ ધર ભાઈ, ધીરજના ફળ મીઠા હોય છે. બ્રાહ્મણે કહ્યું, મહાપુરુષ, ધીરજની હવે હદ આવી ગઈ છે. નાના બાળકો જ્યાં મુઠ્ઠી ધાન પામી શકતા નથી ત્યાં ધીરજ તો ક્યાંથી રહે? એવું કેવું ભાગ્ય કે અન્ને અને દાંતને વેર હોય. માટે આપ મને ઉગરવાનો કોઈ રસ્તો બતાવો. મહાત્માએ કહ્યું, વિપ્રદેવ, તમે અહીંથી સીધા ઘેર જાઓ. બે દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ મહિનો બેસે છે, તે તમે આખો મહિનો પુરુષોત્તમ વ્રત કરો. અધિક માસ પૂરો થતાં સુધી રોજ તમારે સૂર્યોદય પહેલાં નદીએ જઈ સ્નાન કરવું, કથા વાર્તા સાંભળવી, યથાશક્તિ દાન કરવું, તેમજ એકટાણું કરવું. તમે પતિ પત્ની આખો મહિનો શક્તિ પ્રમાણે ભક્તિ કરશો તો તમારા પર પુરુષોત્તમ ભગવાનની કૃપા ઉતરશે અને તમારી દરિદ્રતા દૂર થશે. બ્રાહ્મણ મહાત્માને નમન કરી બોલ્યો, હમણાં જ ઘેર જાઉં છું અને પુરુષોત્તમ મહિનો બેસતા અમે વ્રત આદરશું. મહાત્માના આશીર્વાદ લઈ બ્રાહ્મણ ઘેર પાછો ફર્યો. ઘરમાં બધા ચિંતા કરી રહ્યા હતા. બ્રાહ્મણે બનેલી વાત પત્નીને કહી એટલે તેણે પુરુષોત્તમ મહિનો નાવાનો સંકલ્પ કર્યો. બ્રાહ્મણે પણ સંકલ્પ કર્યો. બીજે દિવસે બ્રાહ્મણને સારું સીધું મળ્યું, તેથી ચિંતા ટળી ગઈ. પુરુષોત્તમ માસ બેસતા બ્રાહ્મણ બ્રાહ્મણી સવારે નદીએ નાવા ગયા અને કાંઠાગોળની વાર્તા સાંભળી, યથાશક્તિ દાન કરી ઘેર આવ્યા અને એકટાણું કરી આખો દિવસ પ્રભુ ભક્તિમાં પસાર કર્યો. સાંજે બધાના આગ્રહથી બ્રાહ્મણે પુરુષોત્તમ માસની કથા વાંચી અને લોકોમાં ભક્તિભાવ ઉભરાયો. બ્રાહ્મણને તો રોજ સારું સીધું મળવા લાગ્યું અને દિવસો ઠીક ઠીક પસાર થવા લાગ્યા. બ્રાહ્મણના ઘરેથી થોડેક દૂર એક શેઠની હવેલી આવેલી હતી. શેઠ શેઠાણી ખૂબ વૈભવમાં આડોતતા હતા, પણ દયા ધર્મ જેવું કશું તેમનામાં હતું ન હતું. સંતાનમાં તેમને એક બે નહીં પણ 7 દીકરીઓ હતી, જ્યારે દીકરો સોગંદ ખાવા પૂરતો ન હતો. પરંતુ આશા અમર છે, જ્યારે પણ શેઠાણીને સુવાવડ આવવાની હોય ત્યારે શેઠના મનમાં થતું કે આ વખતે દીકરાનું મોઢું જોવા મળશે. જેના દિલમાં દયાનો વાસ નથી તેને છતે પૈસે ચિંતા રહે છે. જેણે દયાને છોડી છે તેને પ્રભુ તરછોડે છે. આ શેઠ પણ દયાના અભાવે દુઃખી થતા હતા. વળી એક વર્ષે શેઠાણી પ્રસૂતિની પીડામાં હતા ત્યારે પુરુષોત્તમ માસ બેઠો હતો અને શેઠે પાડોશ બ્રાહ્મણના મુખેથી પુરુષોત્તમ મહિનાનો મહિમા સાંભળ્યો હતો, તેથી પુત્રફળની આશાએ શેઠે પુરુષોત્તમ મહિનો નાવાનું શરૂ કર્યું હતું. દયાદાનનો ઝરો પણ વહેતો મૂક્યો હતો. હવે તેઓ ગરીબોને જોઈ ગળગડા થઈ જતા હતા. શેઠ સુખી હતા એટલે આચરકુચર ખાવાની ટેવ છતાં પુરુષોત્તમ મહિનામાં મોઢું બંધ બાંધી રાખ્યું હતું, એટલે કે એકટાણા કરતા હતા. શેઠાણી પણ પૂરા દિવસો હોવા છતાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરતા હતા અને એકટાણા કરતા હતા. બંને પતિ પત્ની રોજ પ્રાર્થના કરતા હતા કે હે ભોળા ભગવાન, 7 દીકરીઓથી મારે ઘર ભરાઈ ગયું છે અને એ તો પારકી થાપણ કહેવાય, માટે આ લક્ષ્મી ભોગવવાવાળો એક દીકરો હોય તો અમારી હંમેશની ચિંતા ટળે. આમને આમ અધિક માસની એકાદશી આવી. બીજે દિવસે દ્વાદશી થતી હતી. તે દિવસે રાતના શેઠને ભ્રમણા થવા માંડી કે જરૂર શેઠાણીને દીકરી અવતરશે. અરે રે, મારી ઈચ્છા પૂરી નહીં થાય. સુતેલા શેઠને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પુરુષોત્તમ ભગવાન આવીને કહેવા લાગ્યા, હે વણિક, તું પુત્રફળની આશાથી મારું વ્રત કરી રહ્યો છે અને અહીંથી થોડો દૂર રહે તો ગરીબ બ્રાહ્મણ ધન ફળ મેળવવા મારું વ્રત કરી રહ્યો છે.
તો તમને બંનેને તમારી ધારણા મુજબ ફળ મળે એ માટે તારે એક કામ કરવું પડશે. તું રોજ સાંજે બે કથાકારથી પાસે બેસીને જે કથાકારથી પાસે બેસીને કથા વાર્તા સાંભળે છે તે કથાકારને એટલે કે બ્રાહ્મણની હાલત ઉપર દયા લાવીને તારે જે તેને જેટલું દ્રવ્ય આપવાનું છે કે તેની દરિદ્રતા ટળી જાય. જ્યાં આજે સૂર્યોદય થતાં પહેલાં તારી પત્ની એક પુત્ર રત્નને જન્મ આપશે. તે પુત્રની ભારો ભાર સોના મોહરો તોડીને તે કથાકારને આપજે જેથી તેની ગરીબી ટળશે અને તારી દીકરાની ખોટ પૂરાશે. સુવર્ણદાનના પ્રતાપે દિવસે દિવસે તારી ચડતી કળા થશે, તારું કલ્યાણ થાવ. આટલું કહી પુરુષોત્તમ ભગવાન અંતર ધ્યાન થયા. સ્વપ્નનું સરી જતા શેઠ જાગી ગયા. તેમના હરખનો પાર નહોતો કારણ કે પુરુષોત્તમ ભગવાને સ્વપ્નમાં દર્શન દીધા હતા. હજુ સૂર્યોદય થયાની વાર હતી એટલે શેઠ પ્રભુને રટણ કરવા લાગ્યા. કેટલીક વારે એક દાયણ હરખ માંગતી શેઠના ઓરડામાં આવી અને વધામણી આપી, શેઠજી ગાદી તકે બેસનાર આવ્યો, પાટલા બાજુઠે જમનાર આવ્યો, પાઘડીનો બાંધનાર આવ્યો, કુળનો ઉજારનાર કુળ દીપક આવ્યો, લાવો ઇનામ. શેઠે પોતાની આંગળીએ પહેરેલી સોનાની વીંટી દાયણને ભેટ આપી અને ચટ નાઈ પરવારીને ભગવાનની ભક્તિ કરી 5.25 મણ સાકર લઈ આવ્યા. અનાજના કોથળાઓ લઈ આવ્યા, વસ્ત્રો લઈ આવ્યા અને પછી સાકર વહેંચ્યા બાદ અન્ન વસ્ત્રનું દાન કર્યું અને પરોઢના શુભ ચોઘડીએ જન્મેલા બાળકના વજનની બરાબર સોના મોહરો પેલા બ્રાહ્મણને બોલાવીને આપી. ત્યારથી શેઠ શેઠાણીની ચિંતા મટી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પુત્ર મળ્યો હતો. તેથી બંને જીવે ત્યાં સુધી પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો, તેમજ સુખ વૈભવમાં વૃદ્ધિ થતી ગઈ. બ્રાહ્મણ ઉપર પણ પુરુષોત્તમ પ્રભુની કૃપા હતી અને શેઠની દયા ઉતરી, તેથી તે પણ કુટુંબ સાથે સુખમાં દિવસો પસાર કરવા લાગ્યો. આપ્યું પ્રભુએ હોય તો કરો અન્ન વસ્ત્રનું દાન, દેવાથી કંઈ નહીં ઘટે વધતું જશે નિદાન. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા રંક અને રાય બ્રાહ્મણને અને મણિકને કર્યા તેવા તમારું વ્રત કરનારને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.